મિત્રો હું વનિતા રાઠોડ આજે લઈને આવી છું કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકારની એક સરળ રીત તમારે જ્યારે કોઈ પણ સંખ્યાનો તમારે 11 વડે ગુણાકાર કરવાનો હોય એક આંકડાનો તો તમને ખબર જ છે 11 નો કળિયો કે અહીંયા મે લખી રાખ્યો છે આપને જણાવી દઉં કે 11 નો એક જ સંખ્યા હોય અને એનો તમારે 11 વડે ગુણાકાર કરવાનો હોય તો શું આન્સર આવે તો કે 11 એક 11 11 બે 22 11 ત્રણ 33 11 ચાર 44 11 પાંચ 55 11 6 66 11 7 77 11 8 88 11 9 99 અને 11 10 110 આ વાત થઈ એક આંકડાની પણ જ્યારે બે આંકડાની કોઈ પણ સંખ્યા તમે લ્યો એમનો તમારે 11 વડે ગુણાકાર કરવાનો છે તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો મૌખિક આપી શકો કઈ રીતે તો આપણે રીત શીખશું હું તમને 1 થી 100 સુધીની સંખ્યામાં 10 એવા આંકડા બતાવું કે જેનો તમારે 11 વડે તમે સરળતાથી ગુણાકાર કરી શકો તો સૌથી પ્રથમ આપણે જોઈએ કે 1 10 વડે કરી નાખ્યો હવે 12 વડે અથવા તો 15 વડે આપણે લઈએ કે 15 × 11 જો આપણે 15 × 11 કરવાનું હોય તો એમનો જવાબ શું આવે તો તમારે શું કરવાનું તો એમનો જવાબ એવી રીતે કરવાનો કે જે સંખ્યાનો તમારે 11 વડે ગુણાકાર કરવાનો છે એ બંને સંખ્યાને અલગ અલગ લખી રાખવાની બે સંખ્યાને છૂટી પાડી દેવાની 1 અને 5 અને વચ્ચે આપણે જે જગ્યા રાખી છે એ જગ્યામાં બંનેનો સરવાળો એટલે કે 1 + 5 5 અને 1 6 એટલે બંનેનો જે સરવાળો છે 1 + 5 વચ્ચેની સંખ્યા છે એ 6 આવી જાય એટલે કે જવાબ આવશે 1 + 5 એટલે 6 165 તો આન્સર આવશે 165 તો માત્ર આપણે શું કરવાનું હોય છે તો કે કોઈ પણ સંખ્યાનો જ્યારે બે આંકડા હોય અને આપણે જ્યારે એનો ગુણાકાર 11 વડે કરવાનો હોય તો બંને સંખ્યાને છૂટી પાડી દેવાની અને વચ્ચે આપણે બંનેનો જે બે અલગ અલગ ડિજિટ છે બે ફિગર જે અલગ અલગ છે 1 અને 5 15 × 11 કરવાના છે તો 1 અને 5 ને અલગ લખી નાખો અને બંનેનો સરવાળો 1 + 5 5 ને 1 6 એ તમે મિડલમાં મૂકી દો વચ્ચે મૂકી દો એટલે આન્સર આવશે 165 હવે આપણે લઈએ 20 થી 30 વચ્ચેની કોઈ પણ એક સંખ્યા દાખલા તરીકે આપણે કરવાનું છે 26 26 × 11 કરવાનું છે તો અહીંયા પણ આપણે શું કરીશું તો કે 2 અને 6 ને અલગ અલગ મૂકીશું અને 2 + 6 6 ને 2 8 આપણે આન્સર તરીકે આપણે આવશે 286 એ જ રીતે 31 થી 40 વચ્ચેની કોઈ પણ એક સંખ્યા લઈએ દાખલા તરીકે આપણે લીધી 34 તો 34 × 11 જો આપણે કરવાનો હોય તો 3 અને 4 આપણે અલગ અલગ મૂકી દેશું 4 છે એને એકમમાં જવા દેશું 100 ની સંખ્યામાં આપણે 3 એટલે કે આગળ આપણે 3 મૂકી દેશું બંનેનો સરવાળો વચ્ચે આવી જશે 4 ને 3 = 7 એટલે કે આન્સર આવશે 374 એમના પછી આપણે 41 થી 50 વચ્ચેની કોઈ પણ એક સંખ્યા પસંદ કરીએ અહીંયા દાખલા તરીકે હું 45 પસંદ કરું 45 × 11 તો 45 × 11 માં આપણે એવું આવશે કે 4 અને 5 બંને અલગ કરી દેવાના અને 4 ને 5 = 9 એટલે જવાબ આવશે 495 હવે હું તમને એક સંખ્યા એવી બતાવું દાખલા તરીકે હવે 5 પછીની 51 થી 50 વચ્ચેની એક સંખ્યા એવી લખી કે જેમાં વધી આવતી હોય તો બે નો સરવાળો છે એ 2 ડિજિટ નો આવતો હોય દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈએ 56 56 × 11 બે આંકડાની કોઈ પણ એક સંખ્યા તમે લીધી અત્યાર સુધી એવું હતું કે જયારે આપણે સરવાળો કર્યો 5 ને 1 6 થતા હતા એમાં વધી નથી આવતી બે આંકડા નો તો આ થતા એક જ સિંગલ ફિગર આવતો હતો દાખલા તરીકે 6 ને 2 8 તો આપણે મિડલમાં 8 મૂકી દીધા 4 ને 3 = 7 તો આપણે મિડલમાં 7 મૂકી દીધા 3 અને 4 ને અલગ કરીને જવાબ આવી ગયો 374 34 × 11 45 × 11 જયારે આપણે કરીએ તો 4 અને 5 ને અલગ કરી નાખ્યા અને 4 ને 5 = 9 એક જ આંકડો હતો હવે અહીંયા જુઓ આપણે એવું થશે કે 56 છે અને × 11 છે તો 5 અને 6 આપણે અલગ કરીશું 5 અને 6 અલગ કરીએ પરંતુ બે નો સરવાળો 5 + 6 જયારે આપણે કરીએ તો 6 ને 5 = 11 આવે તો 11 નો 1 એકડો અહીંયા મૂકવાનો અને 1 જે છે એ આપણે અહીંયા આગળની સંખ્યામાં પ્લસ કરી નાખવાનો એટલે કે 5 ને 1 6 એટલે અહીંયા આન્સર આપણને મળશે 616 ફરી એક વાર તમને સમજાવું છું કે 5 6 ને 5 = 11 થયા અને અહીંયા જે છેલ્લો આંકડો છે 6 હતો 56 ને આપણે જયારે અલગ કર્યા ત્યારે 5 અને 6 અલગ થઈ જાય પણ 6 ને 5 = 11 થાય તો 11 માં આપણે મિડલ 1 જ આપણે લેવાનો અને આ જે 1 છે એ 1 ને આપણે આમાં આગળ નામાં આગળની જે સંખ્યા છે એમાં પ્લસ કરી રાખવાનો તો 5 ને 1 6 થઈ જશે 616 આવી જ એક સંખ્યા આપણે લઈએ દાખલા તરીકે 66 અથવા તો 67 લઈને 67 × 11 તો અહીંયા પણ એમ જ થશે 7 ને આપણે લાસ્ટમાં મૂકીશું
सात ने छतेर तेर नो तगड़ो मुकीशू अने एक छे यामा उमेरी देशू तो छ ने एक सात એટલે કે તમે જો 67 ગુણ્યા 11 કરશો તો આન્સર મળશે 737 એવી જ એક સંખ્યા લઈ લઈએ 73 તો 73 ગુણ્યા જો આપણે 11 કરવાના હોય તો આપણે પહેલા લાસ્ટ માં ફિગર માં 3 મૂકીશું બંનેનો સરવાળો 7 ને 3 10 થાય એટલે 19 વધી આપણે એક 7 ઉપર મૂકીશું તો 7 ને 8 થઈ જશે કદાચ હું માનું છું કે મિત્રો આપને સમજાઈ ગયું હશે આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો બે આંકડા સુધીનો એક 99 ગુણ્યા 11 સુધી તમે આરામથી આ કરી શકશો અને એની તમે પ્રેક્ટિસ કરો નેક્સ્ટ હવે જ્યારે આપણે મળીશું ત્યારે હું તમને ત્રણ આંકડાની સાથે પણ 11 નો ગુણાકાર કઈ રીતે થશે એ સમજાવીશ